We are the Gujarat Technological University. Since its inception over a decade ago, GTU has been empowering young and curating minds to realize their true potential. Over 4 lakh inspired students are enrolled with one of the premier academic universities in India. With more than 450 affiliated colleges in its fold operating across 5 zones of the state, GTU, the International Innovative University, your place to move forward. Hello my dear friends, welcome to Dr. Subhash Technical Campus. Welcome to Electrical Engineering Department. Today in a lecture series of induction motor, we'll see the block rotor test and open circuit test and its calculation and its some examples of this induction motor techniques. So let's start with the today's topic. Myself Harshit Bakar, I welcome you all. Induction motor testing, first lock rotor test and second one is no load test. Testing induction motor nu kai rite thai chhe. What are the learning objectives of today's session? First we'll conduct a lock rotor test on 3-phase induction motor. Lock rotor test kai rite conduct karvi 3-phase induction motor ma e apde joishu. Conduct a no load test on 3-phase induction motor, etle open circuit test 3-phase induction motor માં કઈ રીતે રન કરવું. યુઝ ધીઝ મેઝરમેન્ટ ફ્રોમ લોક રોટર ટેસ્ટ એન્ડ નો લોડ ટેસ્ટ ટુ ફાઇન્ડ ધ મોટર સર્કિટ પેરામીટર. આ બેમાંથી મેઝરમેન્ટ મળશે એ મોટર સર્કિટ પેરામીટરમાં ક્યાં ઉપયોગી થશે એ આપણે જોઈશું. ધીઝ આર ધ લર્નિંગ ઓબ્જેક્ટિવ્સ ઓફ ટુડે સેશન. ફર્સ્ટ ફાઇન્ડિંગ ધ મોટર પેરામીટર્સ. મોટર પેરામીટર્સ ક્યાં ક્યાં હશે તો સૌ પ્રથમ હવે બ્લોક રોટર ટેસ્ટ છે તો એમાં વેરિયેબલ ડીસી સોર્સ આપેલો હોય છે, એથી કરંટ જાય છે અને કરંટ એ મીટરમાં માપવામાં આવે છે અને અહીંયા 2 ફેઝ વચ્ચેના વોલ્ટેજ માપવામાં આવે છે. આ ટર્મિનલ 1 અને ટર્મિનલ 2 છે મોટરનો, બરાબર છે. પ્રોસિજર શું છે? એપ્લાય ડીસી વોલ્ટેજ ટુ ધ સ્ટેટર. પહેલાં સ્ટેટરને ડીસી વોલ્ટેજ આપવામાં આવે છે. એડજસ્ટ ડીસી વોલ્ટેજ અન્ટિલ ધ રેટેડ કરંટ ફ્લોઝ. હવે જે મોટરનો રેટેડ કરંટ છે ત્યાં ફ્લો ના થાય ત્યાં સુધી ડીસી સોર્સને એડજસ્ટ કરો. ફોર્મ્યુલા ક્યાં ક્યાં છે તો કે આરડીસી બરાબર વીડીસી ડિવાઇડેડ બાય આઈડીસી. તો પેલો ઓમ્સ લો છે, વી ઇક્વલ ટુ આયર. ફોર સ્ટાર કનેક્ટેડ કનેક્શન આરડીસી R1 બરાબર શું થશે? આરડીસી બાય 2. ફોર ડેલ્ટા કનેક્શન કનેક્ટેડ કનેક્શન R1 બરાબર શું થશે? 1.5 આરડીસી. These are the circuit parameters for finding motor induction motor parameters. હવે પહેલા લોક રોટર ટેસ્ટ જોઈએ તો ફાઇન્ડ ધ રોટર પેરામીટર્સ R2 અને X2 એન્ડ સ્ટેટર રિએક્ટન્સ. પહેલાં રેઝિસ્ટન્સ, સ્ટેટર રેઝિસ્ટન્સ એન્ડ સ્ટેટર રિએક્ટન્સ X2, બરાબર છે. તો અહીંથી કરંટ કરંટ જશે, ડીસી સોર્સ અથવા એસી સોર્સને એડજસ્ટ કરશે, બરાબર છે. 3-phase વોટમીટર છે એનર્જી મેઝર કરશે. અહીંયા 2 ફેઝ વચ્ચે વોલ્ટમીટર આપેલા છે એ વોલ્ટેજ માપશે અને ત્રણેય કરંટ ટર્મિનલમાં એમીટર આપેલા છે કરંટ માપશે. અને લોક્ડ રોટર મિકેનિકલી મોટરને લોક કરવામાં આવે છે એટલે મોટરનું રોટર ફરી શકતું નથી. પહેલું પ્રોસિજર છે. પ્રોસિજર શું છે? કનેક્ટ ધ એમીટર વોટમીટર એન્ડ વોલ્ટમીટર એઝ શોન અબોવ. હવે વોલ્ટમીટર 2ની પેરેલલમાં લગાવવામાં આવે છે અને એમીટર સિરીઝમાં લગાવવામાં આવશે અને વોટમીટર 3-phase વોટમીટર ત્રણેયની ફેઝમાં લગાવવામાં આવશે. મિકેનિકલી લોક ધ મોટર રોટર. મિકેનિકલી મોટરના રોટરને એવી રીતે લોક કરશો કે કોમે એવો વોલ્ટેજ આપશે મોટરનું રોટર ફરી શકે નહીં, બરાબર છે. એડજસ્ટ ધ સપ્લાય વોલ્ટેજ અન્ટિલ ધ રેટેડ કરંટ ફ્લોઝ. સપ્લાય વોલ્ટેજ અહીંથી ચેન્જ કરજો જેથી રેટેડ કરંટ ફ્લો થઈ શકે, બરાબર છે. મેઝર વોલ્ટેજ પાવર એન્ડ કરંટ. હવે વોલ્ટેજ આપણે કયો માપવાનો છે? લાઇન ટુ લાઇન વોલ્ટેજ માપવાનો છે. કરંટ કયો માપવાનો છે? લાઇન કરંટ માપવાનો છે. અને ટોટલ એક્ટિવ પાવર માપવાનો છે. અહીંયા તમે મોટ વોલ્ટેજ પાવર અને કરંટ મેઝર કરશો, બરાબર છે.
આમાં પ્રેક્ટિસ રિકમેન્ડેડ પ્રેક્ટિસ શું છે? પરફોર્મ ટેસ્ટ મોટ ટેસ્ટ એટ 25% ઓફ રેટેડ ફ્રિકવન્સી. જો તમારી ફ્રિકવન્સી હશે અને ચોથા ભાગની ફ્રિકવન્સી, આ મોટરના ટેસ્ટ પરફોર્મ કરજો. જો તમારી ફ્રિકવન્સી 60 હર્ટ્સ હોય તો એનો ચોથો ભાગ 15 હર્ટ્સ હશે, જે અમેરિકન છે. જો 50 હર્ટ્સ હશે તો એના ચોથા ભાગમાં આ ટેસ્ટ પરફોર્મ કરજો. 12.5 હર્ટ્સ આ ટેસ્ટ પરફોર્મ કરજો. મિનિમમ એરર્સ ડ્યુ ટુ સેચ્યુરેશન ઓફ રિએક્ટન્સ એન્ડ સ્કિન ઇફેક્ટ. અહીંયા એક કન્સિડરેશન લેવામાં આવે છે કે અહીં એરર મિનિમમ રાખવામાં આવે છે, બરાબર છે. સો પર ફેઝ સર્કિટ મોડેલ લોક રોટર ટેસ્ટનું આ રીતે હશે. JX1 અને JX2 ફાઇન્ડ કરવાના છે. ફાઇન્ડ ધ રોટર રેઝિસ્ટન્સ R2 એન્ડ રોટર એન્ડ સ્ટેટર લીકેજ રિએક્ટન્સ JX1 એન્ડ JX2. હવે ડિફાઇન ધ ટેસ્ટ ક્વોન્ટિટીઝ. IBR1 બ્લોક રોટર ટેસ્ટ કરંટ 15 હર્ટ્સ, બ્લોક રોટર ટેસ્ટ પાવર, બરાબર છે. તો IBRને આપણે શું કહીશું? બ્લોક રોટર ટેસ્ટ કરંટ. PBR15ને શું કહીશું? બ્લોક રોટર ટેસ્ટ પાવર. VBR15ને શું કહીશું? બ્લોક રોટર ટેસ્ટ વન વોલ્ટેજ, બરાબર છે. હવે આના કેલ્ક્યુલેશન શું છે? તો કેલ્ક્યુલેશન જોઈએ તો ફાઇન્ડ ધ ટોટલ ઇમ્પિડન્સ એટ 50 હર્ટ્સ. હવે ઝેડ બરાબર શું થશે? V/I. તો ZBR15 ઇઝ ઇક્વલ ટુ શું થશે? VBR15/IBR15. હવે એવી જ રીતે વોલ્ટેજ બરાબર રેઝિસ્ટન્સ બરાબર શું ઇક્વેશન છે? તો કે I²R લોસીસ છે, તો આરનું ઇક્વેશન એના ઉપરથી RBR15 ઇઝ ઇક્વલ ટુ PBR15 અપોન I²BR15. ઓકે, સો ટોટલ RBR15 ઇઝ વોટ વિલ બી? તો R1 + R2. નાવ ફાઇન્ડ ધ R. તો R2 વિલ બી ઇક્વલ ટુ RBR15 - R1. સો ધીસ વોઝ ધ કેલ્ક્યુલેશન ફોર પર ફેઝ મોડેલ. નાવ ફાઇન્ડ ધ ટોટલ રોટર એન્ડ સ્ટેટર લીકેજ રિએક્ટન્સ ફ્રોમ ધ લોક રોટર રેઝિસ્ટન્સ એન્ડ રિએક્ટન્સ. XBR15 ઇઝ ઇક્વલ ટુ, આપણને ખબર જ છે, રિએક્ટન્સ બરાબર Z - R. તો શું થશે? Z²BR15 - R²BR15. નાવ ચેન્જ ઇટ્સ ટુ 60 હર્ટ્સ. હવે જે આપણી ઓરિજિનલ ફ્રિકવન્સી છે 60 હર્ટ્સ, એમાં કન્વર્ટ કરીએ તો XBR60 ઇઝ ઇક્વલ ટુ શું થશે? હવે આ 15 હર્ટ્સમાંથી હતું, તો 60/15 XBR15. હવે તો XBR60 બરાબર શું થશે? X1 + X2. તો X1 + X2ની વેલ્યુ છે. ડિવાઇડ ધ લીકેજ રિએક્ટન્સ બેઝડ ઓન ધ નેમા ડિઝાઇન ટાઇપ્સ. યુઝ ધ ફોલોઈંગ ટેબલ્સ. એ આ ટેબલ આપવામાં આવ્યું છે. ડિઝાઇન ટાઈપ 1 એ રિએક્ટન્સ X1, ડિઝાઇન ટાઈપ 2 રિએક્ટન્સ X2. ADBC પેરામીટર છે અને વાઉન્ડ રોટરના આ પેરામીટર છે. એની મદદથી X1 અને X2ને કન્ફિગર કરો, બરાબર છે. હવે આ હતી અત્યાર સુધી બ્લોક રોટર ટેસ્ટ આપણે જોતા હતા. હવે આપણે જોયું છે નો લોડ ટેસ્ટ. નો લોડ ટેસ્ટમાં શું કરશે? ફાઇન્ડ ધ મેગ્નેટિક રિએક્ટન્સ એન્ડ કમ્બાઈન ફ્રિક્શન એન્ડ કોર એન્ડ પાવર વિન્ડેજ એન્ડ પાવર લોસીસ. પહેલાં તો નો લોડ ટેસ્ટ દ્વારા શું ફાઇન્ડ થશે? મેગ્નેટિક રિએક્ટન્સ, કમ્બાઈન્ડ ફ્રિક્શન એન્ડ કોર એન્ડ વિન્ડેજ લોસીસ ફાઇન્ડ કરવા માટે આપણે નો લોડ ટેસ્ટ પરફોર્મ કરવામાં આવે છે, બરાબર છે. એની પ્રોસિજર શું છે તો જોઈએ. પહેલાં એપ્લાઇડ રેટેડ વોલ્ટેજ એન્ડ ફ્રિકવન્સી વિથ ધ નો મિકેનિકલ લોડ. મોટરના રોટરને ફ્રી કરી દેવામાં આવે છે. કોઈ પણ પ્રકારનો મિકેનિકલ લોડ એના ઉપર રાખવામાં આવતો નથી. રેટેડ વોલ્ટેજ અને ફ્રિકવન્સી એપ્લાય કરવાના હોય છે. મેઝર ધ કરંટ, વોલ્ટેજ એન્ડ પાવર. હવે વોલ્ટેજ, કરંટ અને પાવર મેઝર કરવામાં આવે છે. યુઝ ધ સેમ ટેસ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ સેટ એઝ લોક રોટર ટેસ્ટ, બરાબર છે. ઇન્સ્ટ્રુમેન્ટ પણ એઝ ઇટ ઇઝ રાખવાના છે, પરંતુ અહીંયા આપણે રોટરને ફ્રી કરી દેવામાં આવે છે. મોડેલ ફોર નો લોડ ટેસ્ટ, બરાબર છે. નો લોડ ટેસ્ટ માટેનું આ મોડેલ છે. આ મેઝર કરવા માટે અહીંયા PNL નો લોડ પાવર લોસીસ, INL નો લોડ કરંટ લોસીસ, VNL નો લોડ વોલ્ટેજ લોસીસ, બરાબર છે. તો આ હતું ઇન્ડક્શન મોટરનું નો લોડ ફોર્મ્યુલા, બરાબર છે. ફાઇન્ડ ધ એપરન્ટ એન્ડ રિએક્ટિવ પાવર ઇન્ટુ ધ અનલોડેડ મોટર. હવે રિએક્ટિવ પાવર કઈ રીતે મેઝર થશે? અહીંયાથી નો લોડ કરંટ જશે, એ રેઝિસ્ટન્સ R1માં જશે, JX1માં જશે, તે JXMમાં જશે. એન્ડ ઓકે, તો આ ફોર્મ્યુલા કે છે? પાવર ઇઝ ઇક્વલ ટુ V ઇન્ટુ I.
बराबर छे। रिएक्टिव पावर इज इक्वल टू अंडर स्क्वायर रूट ऑफ एस एस माइनस रियल पावर। यूज द रिएक्टिव पावर टू फाइंड द टोटल रिएक्टेंस। एक्स एन एल बराबर शू थे आई स्क्वेर आर बराबर छे। तो रिएक्टिव पावर बराबर आई स्क्वेर एक्स थे। नो लोड रिएक्टेंस इज द सम ऑफ मैग्नेटाइजिंग रिएक्टेंस प्लस स्टेटर लीकेज रिएक्टेंस। सो एक्स एन एल इज इक्वल टू एक्स वन प्लस एक्स एम। सो आना पर एक्स एम मैसे एक्स एन एल माइनस एक्स वन। सो आतुन इंडक्शन मोटर नो लोड टेस्ट फॉर्म्यूला बराबर है। यूज नो लोड पावर टू फाइंड द रोटेशनल लॉसिज। नो लोड पावर के हे नो लोड पावर बराबर शू थे तो पहला तो आई स्क्वेर आर वन प्लस पी इंटू कोर लॉसिज प्लस पी स्ट्रे लॉसिज कोर लॉसिज और स्ट्रे लॉसिज सरवाड़ो। हवे आ तो थ्योरिकल एक्जाम्पल। हवे पछीना सेशन में आप जुशु कैलक्युलेशन बेस्ड एक्जाम्पल। थैंक यू वेरी मच।